यूक्रेन में फसायेला सूरत ना वधु 11 विद्यार्थियों परत आव्या छे, तो वधु 9 विद्यार्थियों ऑन ध वे छे। यूक्रेन में मेडिकल नो अभ्यास करता वधु 7 विद्यार्थियों पोलेंड बोर्ड मार्फते परत लावामां आव्या छे। सूरतना 7 विद्यार्थियों दिल्ली तथा सूरत परत आव्या हता, तेमने लेवा माटे वालीओ एरपोर्ट पर दौड़ी गया हता। विद्यार्थीए जणाव्युं हतुं के यूक्रेनमां स्थिति दिवसे ने दिवसे बिहामणी थई रही छे, हजु पण अनेक विद्यार्थीओ फसाया छे। भारत सरकार ने कारणे अमने पोलेंडमां जमवा रहेवानुं मळ्युं हतुं, जो कि बॉर्डर पर 3 दिवस रोकावुं पड्युं हतुं। आ दरमियान माइनस टेम्परेचर ने कारणे घणा विद्यार्थीओ बेभान पण थई गया हता। टर्नोपिल यूनियनमां अभ्यास करती नेन्सी डोबरियाए जणाव्युं हतुं के यूक्रेनमां सूरत आवता 7 दिवस लाग्या हता। टर्मोपिलमां तेमना बसमां पोलेंड बॉर्डर पर आव्या हता, त्यां 2 दिवस रोकावुं पड्युं हतुं। त्यांनुं टेम्परेचर माइनसमां होवाने कारणे बीजा दिवसे तो केटलाक विद्यार्थीओ बेभान थवा लाग्या हता। जो कि बादमां पोलेंड बॉर्डर परथी अमने एंट्री मळता राहत थई हती। मोड़ी सांजे सूरत एरपोर्ट पर 7 विद्यार्थीओ फ्लाइटमां दिल्ली आव्या हता। परिवारजने साथे मिलन बाद थया बाद भावुक दृश्यो सर्जाया हता। एक सप्ताहथी जीव ताळवे ચોટ્યા હતા ત્યારે અચાનક પોતાના કાળજાના કટકાને જોઈ તમામ વાલીઓમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા। વિદ્યાર્થીઓને વાલીઓ દ્વારા કેક કાપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। યુકેનથી આવેલા સાહિલ વાળદોડિયાએ જણાવ્યું હતું કે જ્યારે અમે ટર્નોપિલથી બસમાં આવવા નીકળ્યા હતા ત્યારે અમને ખબર ન હતી કે હવે શું થશે। અમે બસમાં પોલેન્ડથી પહેલી બોર્ડર પર પહોંચ્યા, ત્યાં 2 દિવસ રોકાયા છતાં એન્ટ્રી ન મળી। ત્રીજા દિવસે બીજી બોર્ડર પર ગયા તો એન્ટ્રી મળી, જ્યાં ભારત સરકારના પ્રતિનિધિઓ હાજર હતા, જેમણે જમવા તથા રહેવાની વ્યવસ્થા કરી આપી હતી। અમને 6-7 દિવસ લાગ્યા છે અહીંયા આવતા, ને 2 દિવસ અમને બોર્ડર ઉપર સખત મુશ્કેલી પડી છે અહીંયા આવવામાં, અને અમે ડોક્ટર પ્લસ એજ્યુકેશન અને ઇન્ડિયન એમ્બેસીને થેન્કફુલ છે કે એ લોકોએ અમને અહીંયા લગી મદદ કરી આવવામાં। ને અમારી હજુ એક રિક્વેસ્ટ છે કે બીજા સ્ટુડન્ટ્સ જે ફસાયા છે હજુ કી સુમી અને ખારકીમાં, એ લોકોને મદદ કરે। સ્ટુડન્ટ બહુ હેરાન થાય છે યુક્રેનિયન બોર્ડર પર, લોકો 2 રાત અને 2 દિવસ અમે ઉભા રહ્યા ત્યારે ટર્ન આવ્યો ક્રોસ કરવાનો, અને માઇનસના ટેમ્પરેચરમાં ખાધા પીતા વગર ઊભા રહ્યા હતા, આખું બોડી નમ પડી ગયું હતું, અડધા સ્ટુડન્ટ્સ બેહોશ થઈને પડવા લાગ્યા હતા। 6-7 દિવસનું આવી કઠિન સિચ્યુએશન પછી ફાઇનલી ઘરે આવ્યા। સુનિલ પાટીલ સાથે હિતેશ પ્રજાપતિ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।